Hello, good morning. Welcome to the program. This is my YouTube channel. Sabar. Che. Goran be. Abaaz ma vishay che. Kollo rakhe. Gujarat. Ane nidar apne part 5 che. Ye shuru kori ho. Part 5. Mara to bahut sambhu che. Ane nidar apne agar na video ma che. Ye kela prashna apne joya tha. Abe aaj apne che kyo prashna che. Ye no shuru kollo ma che. Ye apne joya. To tama joya shuru cho. Pehla apne sijla ma che. Ye rangin shabd na ek akshar me namuna pramane loko. वाक्य आपको जो पुरी सुखी लगो छे कि एक रंगीन शब्द ना एक अक्षर ने એટલે રંગીન શબ્દ આવે છે એમાં એક અક્ષર એટલે વચ્ચેનો જે મૂળાક્ષર છે એટલે કોઈ એક અક્ષર છે તમારે શું કરવાનું છે તો કે નમૂના પ્રમાણે એટલે જો નમૂનો તમને આપેલ આપેલો છે આ પ્રમાણે તમારે બીજા બધા વાક્ય છે લખવાના છે તો નમૂનો માટે ઉદાહરણ શું છે આપણે જોઈ લઈએ અમે કલોલ ગયા કલોલ છે એક ગામનું નામ છે બરાબર તો પછી શું કરું નીચે જો વાક્ય સુધારી દે કે અમે કલોલ ગયા મૂળાક્ષર છે શું કર્યું તો કે ડબલ ડબલ અક્ષરમાં ફેરવ્યું બરાબર જોડિયા શબ્દ બનાવ્યો ડબલ અક્ષર છે એક મૂળાક્ષર છે અને ડબલ મૂળાક્ષર કર્યા પછી આપણે શબ્દ લખ્યું એટલે આપણને ખ્યાલ જ છે આપણે પેલા વિડીયોમાં શીખી ગયા હતા કે વચ્ચેનો અક્ષર આખો હોય વચ્ચેનો મૂળાક્ષર છે આખો હોય ત્યારે શબ્દ કઈ રીતે બોલાય ને પછી વચ્ચે પછીનો મૂળાક્ષર છે એટલે મૂળાક્ષર હોય એને આપણે ડબલ લખીએ જોડીઓ લખીએ ત્યારે શબ્દ કઈ રીતે બોલાય ત્યારે એનો ઉચ્ચાર છે કેવો થઈ જશે અલગ અહીંયા છે અમે કલોલ ગયા આમાં આવશે અમે કલોલ ગયા તો એ જ રીતે બીજા આપણે સાત ત્યાં જેટલા વાક્ય આપેલા છે તો આપણે એ ઉદાહરણ મુજબ ચેક કરવાના છે તો આપણે એના બધા વાક્ય છે એ આપણે જોતા જઈએ અને છે એ લખીએ ચાલો સૌથી પહેલું વાક્ય છે ફતે સિંહે ફાટક બંધ કર્યો અહીંયા શબ્દ આપણને આપેલો છે ફાટક તો એ શબ્દને શું કરવાનો છે વચ્ચેનો જે મૂળાક્ષર જે ટ છે એને આપણે ડબલ કરવાનો છે અને પછી કેમ લખાય બોલાય આપણે જોઈએ ફતેહ સિંહે ફાટક તો અને આપણે ડબલ કરી નાખશું ફાટક અને ડબલ લખીએ ત્યારે આ રીતે બરાબર ફાટક બંધ કર્યો પછી ત્રીજું વાક્ય છે બાબુભાઈએ બકરી પાળી તો આમાં કયો શબ્દ છે બકરી અને અજનો મૂળાક્ષર કયો છે ક તો ક ને છે આપણે ડબલ અક્ષર થી થી લખવાનું છે થોડી અક્ષર લખવાના છે બાબુભાઈએ બકરી વચ્ચેનો ક છે ડબલ થશે એટલે આ રીતે લખાશે બકરી પાળી બરાબર આને છે ઈ બકરી વચ્ચે અને આને બકરી એ રીતે ચોખ્ખું વાક્ય આપણને આપેલું છે અમે મેળામાં ખૂબ મજા કરી એમાં કયો શબ્દ આવેલો છે કલર વાળો તો કે મજા અને એમાં છેલ્લો શબ્દ મૂળાક્ષર કયો છે જા તો એને આપણે ડબલ છે કરવાના છે તો એ વાક્ય છે એ રીતે બનશે લખી આપણે અમે મેળામાં ખૂબ મજા ચલો છે એ બોલાવશે લખીએ ડબલ ચક્કી હતી બરાબર એ જ રીતે છ નંબર ઉપર વાક્ય જોઈએ મને ગાજર ખૂબ ભાવે તો આમાં શબ્દ આપેલો છે ગાજર એમાં વચ્ચેનો મૂળાક્ષર છે જ તો એને આપણે ડબલ છે કરવાના છે એને કઈ રીતે લખાશે ને બોલાશે તો કે મને ગાજર જો છે કોણ આવશે ને ડબલ આવશે ગાજર ખૂબ ભાવે
ગાજર અને આ છે ગાજર બરાબર તમે જે શબ્દ બોલશો એટલે આ ઉચ્ચાર છે ફરી જશે પછી સાચું વાક્ય છે એ ગજબની દુનિયા હતી આમાં તમે શબ્દ આપેલો છે ગજબની બરાબર તો આ વચ્ચે ગુણાંક આપેલો છે જો તો એ જો ને છે આપણે ડબલ કરવાનો છે તો વાક્ય કઈ રીતે બનશે આ રીતે એ ગજબની જો છે એ બોલ થઈ જશે ગજબની દુનિયા હતી છેલ્લો તમને આપેલું છે ફાનસ કણ કરતું હતું તો અહીંયા તમને શબ્દ આપેલો છે ફાનસ તો વચ્ચેનો ગુણાકાર આપેલો છે ન તો એને તમારે શું કરવાનું છે ડબલ માં છે કરવાના છે તો આ રીતે બનશે ફાનસ કણ કરતું હતું બરાબર આ રીતે ખાસ આને વચાય ખાલી ફાનસ જ્યારે આને વચાય ફાનસ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે ઉદાહરણ મુજબ આપણે છે કે આ વાક્ય છે એની અંદર તમને શબ્દ આપેલા છે એની અંદર જે વચન ગુણાકાર આપેલો છે એને ડબલ કરી અને પછી કઈ રીતે લખાય અને બોલાય એનો ઉચ્ચાર કઈ રીતે થાય એ આપણે જોયું અને શીખ્યા તો ત્યારબાદ આ પછીનો નેક્સ્ટ પ્રશ્ન શું છે એ આપણે જોઈએ ચાલો વિદ્યાર્થી મિત્રો પછીનો પ્રશ્ન આપો છે આવો ભાઈ જે રંગનો શબ્દ છે એ રંગના ખાનામાં લખો એટલે કે તમને અહીં પેલા આખું વાક્ય આપેલું છે વાક્યની વચ્ચે જે ડબલ મૂળાક્ષર આવતા હોય અથવા તો જે જોડાક્ષરો જે છે બરાબર એ શબ્દ છે તમને અલગ અલગ કલરના ચોકથી છે જો તમે જોઈ શકો છો કે અલગ કલરના ચોકથી દર્શાવેલા છે લખેલા છે બરાબર તો જે કલરના ચોકથી જે શબ્દ લખેલા છે તો નીચે એ જ કલરનું ખાનું આપેલું છે તો જે કલરમાં શબ્દ છે એ જ કલરના ખાનામાં એ શબ્દને છે લખવાનો છે તો આપણે પેલા આખું વાક્ય વાંચીએ અને પછી જે શબ્દ જે કલરના ચોકથી લખેલો છે એ જ કલરના ચોકથી નીચે ખાનું છે ત્યાં એ શબ્દ આપણે લખીએ ચાલો પેલું વાક્ય છે કાગડો તરસ્યો હતો કાગડાએ યુક્તિ કરી જો આ પણ જોડાક્ષર છે આ સ છે એ અંદર જોડાયેલો છે તો તરસ્યો એમ બોલાય અને આ પણ જોડાક્ષર છે જેમાં ક અને ત અને જોડાયેલા છે અને આ રીતે વજાય યુક્તિ બરાબર આ રસવાય છે ક અને તને ત બંનેને લાગુ પડશે તો આ તરસ્યો છે એ ગુલાબી કલરના ચોકથી શબ્દ છે લખેલો છે અને યુક્તિ છે એ બ્લુ કલરના ચોકથી લખેલો છે તો અહીં ગુલાબી આનો અને અહીં અમુક ખાનો છે આપેલું છે તો બંને શબ્દ આપણે ત્યાં લખી નાખીએ ગુલાબી છ અક્ષર વાળા શબ્દ શબ્દ છે એ ગુલાબી ખાનામાં અને બ્લુ કલરના અક્ષર વાળા શબ્દ છે એ બ્લુ ખાનામાં લખી ચાલો પહેલામાં આવશે તરસ્યો અને બીજામાં આવશે યુક્તિ બ્લુ કલરનો ખાનું છે ત્યાં બ્લુ કલરના અક્ષર વાળા ચોખ્ખું લખેલો છે એ શબ્દ લખ્યો આપણે એટલી રીતે બીજું વાક્ય છે ફૂલ સિંહનો ફટાકડો ફટાક દઈને ફૂટ્યો બરાબર તો આમાં પણ જોડાક્ષરો આપેલા છે ડબલ બરાબર તો આમાં જો ફટાક બરાબર એમાં ડબલ ટો આપેલા છે અને આમાં ફૂટ્યો તો ટો નહીં અમને જોડાયેલા છે એટલે આ નામ વજાય ફૂટ્યો અને આને વજાય ફટાક તો આ ફટાક છે એ ગુલાબી રંગના ચોકથી અને ફૂટ્યો છે એ બ્લુ રંગના ચોકથી લખેલું છે તો બંને ને એના ખાનામાં છે આપણે લખી દઈએ બ્લુ કલર છે ને બ્લુ કલરમાં ને ગુલાબી કલર છે ને ગુલાબી કલરમાં ચાલો ગુલાબી ખાનામાં આવશે ફટાક ડબલ ટો અને બ્લુ કલર ના ખાનામાં આવશે ફૂટ્યો એમાં ટો ને યો બંને જોડાયેલા ફૂટ્યો એવી રીતે ત્રણ નંબરનું જોઈએ ભરતપુરનો ભવ્ય ભટ લાડવા કરે સપાટ ચટ તો આમાં ગુલાબી રંગના ચોકથી છે ભવ્ય ભરે જોડાયેલો છે જે જોડાક્ષર છે પછી છે ભટ્ટ એટલે આમાં પણ ડબલ ટો છે જે બ્લુ કલરના ચોકથી છે છેલ્લું આપેલું છે એ લીલા કલરના ચોકથી લખેલું છે અને એ લખેલું છે સપાટ ચટ તો ચ ચટની અંદર ચ છે એ ડબલ લખેલું છે તો આ ત્રણે રંગના ચોકથી જે શબ્દ લખેલા છે તો એ ત્રણે રંગના ચોક વાળા ચોકના ખાના છે નીચે આપેલા છે તેમાં આપણે શબ્દ લખીએ ચાલો ગુલાબી રંગનું ખાનું છે એમાં ગુલાબી અક્ષર ચોક વડે લખેલો શબ્દ કયો આવશે ભવ્ય પછી બ્લુ રંગનું ચોરસ છે તો બ્લુ રંગનો ચોરસ છે એમાં બ્લુ કલરનો શબ્દ કયો લખેલો છે કયો આવશે તો કે ભટ્ટ એને છેલ્લે આવે છે લીલા રંગનો છે લીલા કલરનો ખાનો આપેલો છે એમાં લીલા કલરનો શબ્દ લખવો આવશે તો કયો આવશે સપાટ ભટ્ટ એવી રીતે ચોથું વાક્ય જોઈએ જંબુ
બોલ્યો એટલે તનુએ તેની કિટા કરી તો આ પણ ઘણા બધા જોડાક્ષરો આપેલા છે બરાબર ફોડિયા શબ્દ આપેલા છે જોઈએ સૌથી પહેલા છે જગ્ગુ એમાં ક છે અડધો છે પછી છે જૂઠુ એમાં ડબલ ઠ છે આમાં ડબલ ગ હતો પછી બોલ્યો તો અડધો ર છે એ સાથે જોડાયેલો છે એટલે જોડાક્ષર છે પછી આ છે તનુએ તો ન છે ડબલ છે અને છેલ્લે છે કિટા એમાં ક છે ડબલ લખેલા છે જગ્ગુ છે ગુલાબી અક્ષરે જૂઠુ છે લીલો અક્ષરે બોલ્યો છે ઈ લીલા કલરના અક્ષરે તન્મય છે ઈ કેસરી કલરના અક્ષરે અને કિટા છે પીળા કલરના અક્ષર શબ્દ તમે લખેલા છે અને એ જ અક્ષરના ખાના નીચે આપેલા છે તો એ શબ્દ છે એ એના રંગના ખાનામાં આપણે લખી નાખીએ ચલો પેલા ગુલાબી રંગનું ખાનું છે એમાં આવશે જગ્ગુ બ્લુ રંગનું ખાનું છે એમાં બ્લુ કલરના અક્ષર વાળો શબ્દ છે આવશે જૂઠુ પછી લીલો છે એમાં આવશે બોલ્યો પછી કેસરી છે એમાં શું આવશે તન્મય અને છેલ્લે આવશે ઈટા ચાલો અહીં આપણે ચાર જેટલા વાક્યો જોયા બાકીના બીજા વાક્યો છે આપણે જોઈએ ચાલો પછી આપણું પાંચમું વાક્ય છે પપ્પુને મમ્મીએ તડકામાં રમવાની ના પાડી છતાં તે તડકામાં રમીને આવ્યો તો અહીંયા છે જોડાક્ષર પાસે પપ્પુ પો છે ડબલ છે મમ્મી મો ડબલ છે છેલ્લે આવ્યો મોને ય જોડાયો છે એટલે જોડાક્ષરો છે તો પેલું છે પપ્પુ એ ગુલાબી અક્ષર છે મમ્મી છે બ્લુ અક્ષર છે અને છેલ્લે આવ્યો એ લીલા કલરના અક્ષર છે તો ત્રણે ખાના અહીંયા ગુલાબી બ્લુ અને લીલો લીલા કલરના ખાના આપ્યા છે તો એને એ ખાનામાં છે આપણે લખીએ ખુશી વ્યક્ત કરી એમાં કિન્નરી એમાં છોકરીનું નામ છે એમાં ન છે એ કેવા છે ડબલ પછી પતંગ કાપ્યો એમાં ક છે કેવો છે અડધો અને ય ને જોડાયેલો એને બોલે કાપ્યો અને છેલ્લે છે વ્યક્ત એમાં વ છે અડધો છે ય ને જોડાયેલો છે ક અને ક પણ બંને જોડાયેલા છે એટલે કે આખો શબ્દ છે એ જોડીયો શબ્દ છે તો આ ગુલાબી અક્ષરે આ બ્લુ અક્ષરે છેલ્લો શબ્દ છે એ લીલા અક્ષરે લખેલો છે તો એ ત્રણેયને એના ખાનામાં આપણે લખી નાખીએ ગુલાબી ગુલાબીમાં ગુલાબી બ્લુમાં અને લીલા ખાનામાં લીલા કલરના અક્ષર શબ્દ છે એને લીલા ખાનામાં ચાલો ગુલાબી માં આવશે કિન્નરી કિન્નરી બ્લુ માં આવશે કાપ્યો છેલ્લા માં આવશે વ્યક્ત એ જ રીતે સાતમું વાક્ય છે શિવન્યાએ પપ્પા પાસેથી 100 રૂપિયા માંગ્યા પપ્પાએ ફક્ત 50 રૂપિયા આપ્યા આમાં પણ ગુલાબી બ્લુ લીલા અને કેસરી અક્ષરે જોડિયા શબ્દો છે લખેલા આપેલા છે અને એ જ રંગના ખાનામાં એને આપણે લખવાના છે ચાલો ગુલાબીમાં શું આવશે શિવન્યા એમાં ન છે એ યા સાથે જોડાયેલો છે એટલે વધે શિવન્યા પછી બ્લુ ખાનામાં આવશે પપ્પા એમાં ક છે ડબલ છે અડધો ક છે આખો પૂરો જોડાયેલો છે પછી આવશે માંગ્યા અડધો છે યા સાથે જોડાયેલો છે માંગ્યા અને છેલ્લો શબ્દ છે આપ્યા એમાં ક છે અડધો છે યા સાથે જોડાયેલો છે આપ્યા બરાબર પછીનું વાક્ય છે દાદા દરરોજ કૃષ્ણ મંદિર જાય છે તે કૃષ્ણના ભક્ત છે આમ પણ ગુલાબી અને બ્લુ અક્ષરે જોડ્યા શબ્દ બે આપેલા છે એક છે કૃષ્ણ મંદિર એમાં કૃષ્ણ એમાં સ્વ પાડ્યો છે અડધો છે ઘણો સાથે જોડાયેલો અને ભક્ત છે ક સાથે ક છે જોડાયેલો છે એ પણ જોડ્યો છે જેને લખી આપણે ગુલાબી ખાનામાં આવશે કૃષ્ણ મંદિર છેલ્લામાં આવશે ભક્ત ચાલો આ ચાર વાક્ય જોયા હજી બીજા ચાર વાક્ય છે જે છેલ્લા બાકી છે આપણે જોઈ લઈએ પછી આપણો પ્રશ્ન પૂરો થશે ચાલો વિદ્યાર્થી મિત્રો પછીનું વાક્ય છે આપણા રાજ્યનું નામ ગુજરાત છે ગુજરાતના 33 જિલ્લા છે અહીંયા આપેલું છે રાજ્ય બરાબર ગુલાબી અક્ષર છેલ્લા કરે જિલ્લા એમાં લ અક્ષરો છે અડધો છે આખા સાથે જોડાયેલો છે જે ડબલ અક્ષર છે અને અહીંયા તમને જોડી અક્ષર આપેલો છે રાજ્ય જ છે એની સાથે જોડાયેલો છે ચાલો ગુલાબી ખાનામાં શું આવશે ગુલાબી અક્ષર લખેલો શબ્દ રાજ્ય
નો ડુકરના કાના બ્લોક છે એટલે કયો શબ્દ કયો કે જિલ્લા એવી રીતે 10 વાક્ય છે કન્સ્ટ્રક્ટર ગજર ધનાઢ્ય વ્યક્તિ છે તેઓ હંમેશા પ્લેનમાં મુસાફરી કરે છે અહીંયા છે ગજર જે માટે જ છે પછી છે ધનાઢ્ય એમાં જોડાક્ષર છે ક છે એ જોડાયેલો છે પછી છે વ્યક્તિ એમાં વર્ડ છે એ જોડાયેલો છે ક લક બને છે જોડાયેલો છે વ્યક્તિ છેલ્લું છે પ્લેનમાં ક છે અડધો છે લ સાથે જોડાયેલો છે તો આમાં ગુલાબી બ્લુ લીલા અને કેસરી રંગના ચોકથી છે ચાર શબ્દ લખેલા છે તો એ ચાર શબ્દ છે એને આપણે છે એ એ રંગના કાળામાં છે એ લખી નાખીએ ગુલાબીમાં શું આવશે કજર બ્લુ કલરના કાળામાં ધનાઢ્ય એટલે કે પૈસા પછી લીલા કલરના કાળામાં વ્યક્તિ चले किसी रंगना कहना किसी शब्द प्लेन मा चल तैयार करते हैं शुरू आपके चे पेनिंग शाड़ा है आप लोगों ने जी पेनिंग के वजन ने जी मोकली चे चलो आप ये शब्द आप करा चे एक शब्द आप करा चे आप यो चे मावो चे और दो चे यो सब जुड़ा है चे जैसे हम चे आप यो और पक्षी आप लोगों ने रजान चे थ्री चे मा कौन से ही डबल चे अने एने बजाय रजा चे थ्री बराबर ગુલાબી અક્ષરનું કામ છે માં ગુલાબી શબ્દ કયો આવશે તો કે આવ્યો અને બ્લુ કલરના ખાનામાં સોરી બ્લુ કલરના ખાનામાં બ્લુ અક્ષર લખાયેલો શબ્દ રજા જીવતી ચાલો હવે આ પ્રશ્ન છેલ્લું વાક્ય છે આપણે જોઈએ કાવ્યાને કુલ્ફી ખૂબ ભાવે કાવ્યાને પાસ્તા પણ ભાવે આમાં ત્રણ શબ્દ આપેલા છે કેવું છે કુલ્ફી મતલબ અડધો છે કોઈ જોડાયેલો છે પછી છે પાસ્તા તો નસળ તો છે કા સાથે જોડાયેલો છે અને પેલો શબ્દ છે કાવ્ય કા છે કાવ્યમાં હોર છે અડધો છે યા સાથે જોડાયેલો છે ત્રણ શબ્દ આપણે લખી નાખીએ કાવ્યને પછી છે કુલ્ફી છેલ્લો શબ્દ આવશે પાસ્તા તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન છે એ આપણે જોયા છે અંદર 11 થી 12 વાક્ય છે આપણે સમજ્યા બરાબર અત્યાર બાદ આપણે પછીનો નેક્સ્ટ પ્રશ્ન શું છે એ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે રાખીએ અને આજના વિડીયોમાં જે તમને શીખવાડ્યું છે લખાવ્યું છે જે સમજાવ્યું છે એ તમે વિડીયોમાં બધું જોજો અને સમજજો અને આજે જે મેં તમને લખાવ્યું છે એનો ફોટો પાડી વિડીયો છે હું તમને મોકલીશ તો એ પ્રમાણે તમારે તમારી સહાયકોમાં વ્યવસ્થિત સારા અક્ષરે છે એ તમારે ઉતારવાનું છે અને પાઠ કરવાનું છે થેન્ક યુ